જ્યારે એ સ્થાનક, એ આશ્રમ હજારો લાખો કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર હોય અને તે વિવાદનું કારણ બને ત્યારે દર્દ થાય છે. અને તે પણ સંપત્તિના કારણે, ગાદીના કારણે ત્યારે સવિશેષ દર્દ થતું હોય છે. સાચું શું ખોટું શું એનો ભેદ ઘણો અઘરો હોય છે, પણ એ હકીકત છે કે આશ્રમો અને ધર્મગુરુઓના વિવાદથી સનાતન હિન્દુ સંસ્કૃતિ એને ઠેસ પહોંચે છે. જોકે આ સંસ્કૃતિ અનંત છે, અનંત છે. આવા એક ને હજાર વિવાદ થાય તો પણ આ સંસ્કૃતિ જે છે એ રહેવાની જ છે. પણ આ સંસ્કૃતિમાં માનનારા કરોડો લોકોનું દર્દ થાય છે. અને આવું જ દર્દ છેલ્લા કેટલાક સમયથી જે સરખેજના આશ્રમને લઈને છે એને લઈને થઈ રહ્યું છે. છેલ્લા 5 દિવસથી ભારતીય આશ્રમ વિવાદમાં આવ્યો છે. વિશ્વંભર ભારતી બાપુ એક એવું વ્યક્તિત્વ જેમને સમાજને દિશા આપી, જેમને આશ્રમ અને આશ્રમની બહાર ધર્મ અને આધ્યાત્મિકતાના સંસ્કાર આપ્યા, એ જ વિશ્વંભર ભારતી બાપુ બ્રહ્મલીન થયાના વર્ષો બાદ તેમનો અમદાવાદના સરખેજ હાઈવેનો ભારતીય આશ્રમ વિવાદમાં આવ્યો છે. આપ જોઈ શકો છો આ દ્રશ્ય. અને વિવાદ એ છે કે બ્રહ્મલીન વિશ્વંભર ભારતી બાપુના શિષ્ય મહામંડલેશ્વર હરિહરાનંદ અને હરિહરાનંદજીના શિષ્ય ઋષિ ભારતીજી, આ બંને વચ્ચે વિવાદ ચાલે છે. આશ્રમની બહાર પોલીસ છે અને ઋષિ ભારતી આશ્રમની બહારથી કઢાય છે. તો બીજી તરફ આશ્રમના રૂમની અંદર કબાટના દ્રશ્યો છે. કબાટ મીડિયાની હાજરીમાં ખોલવામાં આવ્યું, મીડિયા કર્મીઓને કેમેરાની હાજરીમાં ખોલવામાં આવ્યું. અને એવું કહેવાયું કે આ ઋષિ ભારતી મહારાજનો રૂમ છે. ઋષિ ભારતી મહારાજ આશ્રમમાં હાલ નથી, એમની હાજરી, એમની ગેરહાજરીમાં કબાટ ખોલવામાં આવ્યું હતું. અને એવું કહેવામાં આવ્યું હતું કે ત્યાં એક દીકરીના તસવીરો મળી છે, અલગ અલગ મહિલાના કપડાં મળ્યા છે, મહિલાના અલગ અલગ પ્રકારના કપડાં મળ્યા છે, અંતર વસ્ત્રો પણ મળ્યા છે. અને ઋષિ ભારતી મહારાજ ઉપર અનેક આરોપ લગાવવામાં આવ્યા છે. અને આરોપ લગાવનારા જે લોકો છે તે ઋષિ ભારતીના જે ગુરુ છે હરિહરાનંદજી, એમના સમર્થકો છે. આ એક તસવીર છે. હવે બીજી તસવીર જુઓ. આ આરોપ બાદ અને વિડીયો આવ્યા બાદ અમદાવાદના સનાથલના લંબે હનુમાન આશ્રમ એનો તમે વિડીયો જોજો. અહીંયા આ આશ્રમ છે. આ આશ્રમમાં આજે પોલીસ જોવા મળી. આ આશ્રમની અંદર આજે વિશ્વભરી ભારતી માતાએ પત્રકાર પરિષદ યોજી. આજે આપ આશ્રમના દ્રશ્યો જોઈ શકો છો. ત્યાં આ માતાજી આજે પહોંચ્યા હતા. એમની સાથે એક નાની દીકરી પણ પહોંચી હતી અને તેમને અહીંયા પત્રકાર પરિષદ કરી. પત્રકાર પરિષદ કરી અને એમને કહ્યું કે આ જે દીકરી છે એ મારી નથી, મારા ભાઈની છે. અને ચોધાર આંસુએ સાધ્વીજી રડતા નજરે પડ્યા. વિશ્વેશ્વરજી માતા જેમને કહેવાય છે, વિશ્વેશ્વર ભારતી માતા કહેવાય છે, ચોધાર આંસુ રડ્યા છે. અને તેમને એમ કહ્યું છે કે અમે જેમાં બિલીવ કરીએ છીએ, અમે જેમને ગુરુ માનીએ છીએ, પિતા તુલ્ય માનીએ છીએ, એમના સમર્થકોએ અમારી ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમને કહ્યું છે કે જે રૂમ બતાવવામાં આવ્યો હતો એ રૂમ એમનો હતો, નહીં કે ઋષિ ભારતી બાપુનો. એમને એમ પણ કહ્યું છે કે જે દીકરી મારી દીકરી તરીકે કહેવામાં આવે છે એ મારી નહીં, મારા ભાઈની દીકરી છે. અને દીકરીને સાચવવાળું કોઈ નથી એટલે હું સાચવતી હતી. અને એટલે જ એ દીકરીની તસવીર પણ હતી અને એટલે જ મહિલાના કપડાં મારા રૂમમાં હતા જે ભારતી બાપુના ઋષિ ભારતી બાપુના છે, એમ કહીને એમને બદનામ કરાયા. આવો સાંભળી લઈએ વિશ્વેશ્વરી ભારતીજી મહંત જે છે એમનું દર્દ. હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં, અને આજ મારી એકતા અહીંયા મારી સામે છે એટલે હું મારો પક્ષ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી વિશ્વેશ્વરી માતાજી શું છે, મારા આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે. અને ગુરુ છે એ પિતા સમાન છે, અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીઝ પહેરેલી છે, અંદર એ કપડાં પહેરેલા છે, કેમ કે હું એક લેડીઝ છું અને મારી આરે મારા ઘણા ભક્તો રહે છે અને હું સાધ્વી થઈ છું તો આશ્રમમાં મારો રૂમ નહીં હોય તો બીજે ક્યાં હશે, તો હું આશ્રમમાં ન રહું તો ક્યાં જાઉં. જ્યારે પંત જૂનાકાળમાં દીક્ષા થાય તો સાધ્વી બનતા હોય છે અને તોય આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થાય છે. અને જે ટોઈસ રમકડા છે હું સ્વીકારું છું અમારી એકતાના છે અને બધા ભક્તોએ આપેલા છે મારી એકતાને ગિફ્ટમાં, અને મારી આને બીજી પણ છોકરા નાના નાના હોય છે તો હું કોઈ ખરાબ કામ નથી કરી.
એ હકીકત છે. ભારતીય આશ્રમ સરખેજનો હોય કે જૂનાગઢનો કે સનાતનનો, ધર્મનો પ્રચાર અદ્ભુત થયો છે. અનેક સામાજિક કાર્યો થયા છે, અનેક ધાર્મિક કાર્યક્રમો થયા છે, પણ એ જ આશ્રમ, એ સંત આત્માએ સ્થાપિત કરેલો આશ્રમ અને એ સંત આત્માના શિષ્ય અને તેમનાય શિષ્ય એમના વચ્ચે આ વિવાદ થાય ત્યારે દર્દ થાય છે. છેલ્લા 5 દિવસથી જબરજસ્ત આ વિવાદ ચાલી રહ્યો છે અને એટલે જ એ બંને સાથે વાત કરવી જરૂરી છે. આ મુદ્દો ઘણો પેચીદો છે અને સ્વાભાવિક ધર્મની વાત છે ત્યારે એને ઘણી ડિટેલથી સમજવો જરૂરી છે અને એટલે જ એ બંને મહામંડલેશ્વર અને મહંત આ બંનેને હું મારી સાથે જોડી રહ્યો છું. ઋષિ ભારતી મહારાજ અને હરિહરાનંદજી બંને જોડાયા છે. શરૂઆત કરી દઈએ ઋષિ ભારતી મહારાજ પાસેથી. ઋષિ ભારતી મહારાજ, ક્યાંક એવું તો નથી ને કે આશ્રમની સંપત્તિ કરોડો રૂપિયાની છે? કહેવાય છે કે સરખેજનું જે આશ્રમ છે એની સંપત્તિ પણ 50 કરોડની છે. એટલે જ પૂછું છું, ક્યાંક એવું તો નથી ને આ વિવાદ સંપત્તિના કારણે ઊભો થયો છે, સંપત્તિનો આ ઝઘડો છે? ના ના, અસ્તિત્વની લડાઈ છે, પ્રોપર્ટીની છે જ નહીં. તમે એમને ખાલી પૂછો, મહાદેવ ભારતી જૂનાગઢમાં છે બરાબર, તો એને તમે મહંત લખે તો એને વાંધો નથી, ન્યાય એ સ્વતંત્ર વહીવટ કરે તો એને વાંધો નથી. તો ઋષિ ભારતીને કેમ સતત અપમાન કરીને, ટોર્ચિંગ કરીને સાઈડમાં કેમ પ્રયાસ થઈ રહ્યા? તો પછી ઋષિ ભારતીને સ્વીકારી લ્યો ને, તિરસ્કાર શા માટે? બરાબર. પછી બાપુ હતા ત્યારે બાપુની હાજરીમાં તે સેવામાં મને સોંપો બરાબર. તો બાપુમાં જે ઉદારતા, વિશાળતા, પવિત્રતા, સમાનતા મેં જોઈ છે, 18 વર્ષ સુધી બાપુની મેં સેવા જોઈ છે, એની જે પ્રતિભા જોઈ છે, એવી પ્રતિભા હરિયન ભારતી બાપુમાં જો 10-15% હોત ને તોય મને ખૂબ આનંદ થાત. અને હજુ પણ આપણને ગુરુભાવ છે જ, પરંતુ જો નેરો માઇન્ડેડ વિચારધારા રહેશે તો પછી જે શાસ્ત્રોમાં કીધું છે, ગુકારસ્ત અંધકારોસ્તી રૂકારસ્ત નિરોધક અંધકાર નિરોધિત્વા ગુરુ રીત્ય વિધિ હતી, તો આવી ગુરુની જે વ્યાખ્યા કરી છે, ગુરુ મૂર્તિના દર્શન તો થવા જોઈએ ને. તમે તો વારે વારે 100 માણસોના ટોળા લઈને આવો, અમુક લુખ્ખા માણસોને લઈને આવો બરાબર, અને 3-3 વખત સુધી આપની હરિયન ભારતી બાપુની ટર્મ અને કન્ડિશન પ્રમાણે એણે નક્કી કર્યું હતું સમાધાન માટે, છતાં એ વારે વારે ફર્યા. છેલ્લે તો અખાડો પંચ પરમેશ્વર કહેવાય, જેને ધર્મ જગતનું કાનૂન, એક સુપ્રીમ કોર્ટ કહી શકાય, એ ધર્મ જગતની સુપ્રીમ કોર્ટ બેઠી હતી, એને પણ તમે ફગાવી દીધી અને પોતાની મનમાની કરી, તો સરખેજને શા માટે ટાર્ગેટ બનાવવામાં આવે છે? ઋષિ ભારતી બાપુ આપ જોડાયેલા રહેજો, આપના ગુરુ હરિહરાનંદજી સાથે વાત કરી લઉં. હરિહરાનંદજી, ઋષિ ભારતી બાપુનું તો કેવું એમ છે કે આ ઝઘડો સંપત્તિનો નથી, મારે સંપત્તિ સાથે કોઈ લેવા દેવા નથી, આ ઝઘડો અસ્તિત્વનો છે, આ ઝઘડો સત્યનો છે, એ જ અપેક્ષા છે આપની પાસેથી બાપુ જાણવાની. શું કારણ આ ઝઘડો કેમ થયો છે? શું આ સંપત્તિનો છે કે સત્ય અસત્યની લડાઈ છે? સંપત્તિ જોડે લેવા દેવા નહોતું તો મને અહીંયા આવવા જ ન દેવામાં આવતો. મારો શિષ્ય હતો તો શિષ્યની ફરજ તો એવું બને ને કે ગુરુને આપણે ક્યારેક બોલાવી. કોઈ પણ વ્યક્તિ છોકરાને દીકરાને વિલ વસિયત કે જમીનનું વારસો સોંપે કે એના છોકરાના છોકરાને સોંપે, તો મને મારા ગુરુજી વિલ વસિયત કરી દેલું. અને આને જ્યારે વૈગ્યા પછી અહીં આવ્યા પછી અહીંનો વહીવટ કારોબાર સંભાળવાનું સોંપ્યું હતું. કારોબાર તો મેં અહીંયાથીમાં જૂનાગઢ મહાદેવ ભારતીને સોંપ્યો હતો. વાંક્યા બીજા સંત રહેતા, નર્મદા પણ અવધેશાનંદજી થોડાક દી રહ્યા હતા અને પૂર્ણાનંદજી રહ્યા હતા, બધા સંતો અલગ અલગ. ઋષિ અહીં વહીવટ કરતો હતો, વહીવટ કરવાનો વાત હતી. બીજી વાત એ રહી કે વિલ વસિયત પ્રમાણે 6 મહિના પછી એણે પોતે એમ કીધું કે મારી પાસે વિલ છે, તો 6 મહિના સુધી ક્યાં ગયા હતા? હરિહરાનંદજી આપ જોડાયેલા રહેજો, ઋષિ ભારતી મહારાજ સાથે વાત કરી લો. ઋષિ ભારતીજી, આપ વારંવાર કહી રહ્યા છો, હું છેલ્લા 4 દિવસથી સાંભળી રહ્યો છું, તમે એમ તમારા ગુરુ પર જ આરોપ લગાવી રહ્યા છો કે હરિહરાનંદજી તમે અલગ
જ્ઞાતિના છો એટલે જ્ઞાતિવાદના કારણે તમને હેરાન કરવામાં આવે છે અને એમના જ્ઞાતિના લોકોને સાચવવાનો પ્રયાસ થાય છે. કયા આધાર ઉપર તમે કહી રહ્યા છો અને કેમ કહી રહ્યા છો? જો હું એમની વાસ્તવિકતા કહું, જો એનામાં મહાનતા હશે તો સ્વીકાર કરે, મારી ભૂલ હોય તો હું હજાર વાર સ્વીકાર કરું. એને તમે પૂછો કે તમે ક્યારેય મહાદેવ ભારતીને હટાવવાના પ્રયાસો કર્યા? એક જ મારો પ્રશ્ન એટલે બધું એમાં સમાધાન થઈ જશે. એટલે ભાઈ, નર્મદામાં તમે ઘણા સંતોને ફેરફાર કરી નાખ્યો, ઘણા. પછી વાક્યમાં ઘણા સંતોને ફેરફાર કરી નાખ્યા, મહાદેવ ભારતીને તમે કેમ ટ્રાન્સફર નથી કરતા એ મને કહો. ઋષિ ભારતીને ટ્રાન્સફર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, શા માટે? એટલે વાસ્તવિકતાનો સ્વીકાર, ખાલી ઇમોશનલ વાતો કરીને છટકી જવું એ કોઈ વાતમાં તથ્ય નથી. એટલા માટે હું જે વાત કરી વાસ્તવિકતાનો, કે હરિનંદ બાપુનો જે એક ઇમોશનલ ચહેરો છે એનીથી પર ઉઠીને જે એમનો વાસ્તવિક ચહેરો છે અથવા તો એમની જે વાસ્તવિક બયાનબાજી છે એને તમે બહાર લાવો, એટલે પછી ખ્યાલ આવશે. મેં એની બે બ્લેક અને વ્હાઇટ બે એના મેં એની શું કે કમ્પેરિઝન કર્યું છે. ન કરવું જોઈએ, પરંતુ જ્યારે તમને કોઈ વ્યક્તિને સંપૂર્ણ રીતે દબાવવાના પ્રયાસ થાય તો પછી શું કરવાનું? તમે જબરદસ્તીથી કોઈના મોઢામાં આંગળા નાખો તો પછી માણસ શું કરવાનો છે? બરાબર. એટલે એ વાત એમની ખોટી છે. જો તમારામાં ઉદારતા હોત તો પછી આ પ્રશ્ન ક્યારે ભારતીય આશ્રમનો ઉઠત જ નહીં. અત્યારે હું તો કહું, એમની પાસે જેટલા શિષ્યો છે એ બધાએ ભેગા થઈને એ ભારતીય બાપુ કરતાં પણ હવાય આ પૂજાણા હોત, આ ઇસ્યુ ક્યારે આવત જ નહીં. અને અમારે સાધુ સંતોમાં પણ એમની પ્રતિષ્ઠા સવાઈ થાત. બરાબર. પરંતુ પોતાની એક નેરો માઇન્ડેડ વિચારધારા લઈને ચાલતા રહ્યા એમાં આ પ્રશ્નો ઉપસ્થિત થતા રહ્યા. ઋષિ ભારતીજી, આપ જોડાયેલા રહેજો, હું હરિહરાનંદજીને પૂછી પણ લઉં ને વાત પણ કરી લઉં. હરિહરાનંદજી, ઋષિ ભારતીજીનું તો કહેવું એમ છે કે હું અન્ય સમાજનો છું એટલે મને હેરાન કરવામાં આવે છે. ભારતીય આશ્રમ જે અલગ અલગ જગ્યાએ છે, જૂનાગઢ કે બીજે, ક્યાંય કોઈ તકલીફ નથી, પણ મને એટલે હેરાન કરવામાં આવે છે કે હું બીજી જ્ઞાતિનો છું અને તમારી ઉપર આરોપ લગાવ્યા છે. એમ પણ કહ્યું છે કે મારા ગુરુ છે, છતાંય આ ગુરુ શિષ્ય શિષ્ય વચ્ચે જ્ઞાતિવાદ કરી રહ્યા છે, જ્ઞાતિવાદનો ભેદ કરી રહ્યા છે. ના ના ના, નર્મદા જે નર્મદા આપણો આશ્રમ છે ત્યાં વિશ્વનાથ ભારતી છે, એ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. પછી વાંકિયા જે પિતાંબર ભારતી છે એ રાજપૂતનું દરબારનું શરીર છે, અને એકા બાપુ છે એ પ્રજાપતિનું શરીર છે. એની સાથે વ્યવહાર કરે જ છે, વહીવટ કરે જ છે. અને જૂનાગઢ પરમેશ્વર ભારતી પટેલનું શરીર એ પણ રહે છે અને મહાદેવ ભારતી પણ રહે છે. મારે માટે જો જુદું હતો હું પટેલના દીકરાને શું કામ રાખત? બરાબર. એટલે એ વિવાદ વાત પણ ખોટી છે, કારણ જ્ઞાતિવાદનો કોઈ જાતિવાદનો વિવાદ જ નથી. અને આ વિવાદ માત્ર ને માત્ર સંપત્તિ માટે જ એને કર્યો હતો. ઋષિ ભારતીજી, બે દિવસ પહેલાં સરખેજ આશ્રમનો એક વિડીયો સામે આવ્યો અને કહેવાયું કે તમારા રૂમનો વિડીયો હતો, અને મીડિયા સમક્ષ એ રૂમ ખોલાયો અને તિજોરી ખોલાઈ તો એની અંદરથી મહિલાના કપડાં મળ્યા, મહિલાના અંતરવસ્ત્રના કપડાં પણ મળ્યા અને એક દીકરીની તસવીરો પણ મળી. મારે એ જ જાણવું ને સમજવું છે એક્ઝેક્ટલી એ કાંડ છે શું, શું કારણ કે તમારા રૂમમાંથી મહિલાના કપડાં મળ્યા? શું એ રૂમ ખરેખર તમારી હતી? ત્રણ દિવસ પહેલાં પણ મેં કીધું, અત્યારે કોન્ફરન્સ થઈ, પ્રેસ કોન્ફરન્સ, એમાં પણ મેં કીધું, ફરી એબીપીમાં સ્પષ્ટતા કરું કે એ રૂમ મારો છે જ નહીં, તો તમે મારા રૂમની પાછળ કેમ બધાએ પીડ્યા છે? કે માત્ર ને માત્ર ઋષિ ભારતીને બદનામ કરવા માટે. પણ ગીતા મહારોનકભાઈએ કીધું છે અને ભારતી બાપુના આશીર્વાદથી હું તો એમ કહું, મારી જેટલી કસોટી કરવી હોય, જેટલો મને બદનામ કરવો હોય કરી શકે છે, હું ભારતી બાપુના પ્રસાદ માની અને એનો સહર્ષ સ્વીકાર કરીશ. અને એ કપડાં કોના છે એ તમે એમને જ પૂછો ને. માતાજીએ તો એની સફાઈ આપી દીધી છે, દીકરી કોની છે એ પણ સફાઈ આપી દીધી છે, પછી એ પ્રશ્ન આવતો જ નથી. અને હું તો એમ કહું છું કે એક બાપ જ્યારે પોતાની દીકરી, અને હું તો એમ કહું એક સાધ્વી દીકરી, એને તમે એના શું કહેવાય આંતરવ્રસ્તોને તમે પ્રદર્શિત કરો, એ તો કેટલું બીભત્સ અને અશોભનીય છે અને સંતને ન શોભે. એમ કહે છે મને ખબર નથી કે આ બેન કઈ રીતે આવ્યા. બરાબર. એ શું ન ખબર હોય? માણસો કાંઈ અનાજ જ બધા ખાતા હોય છે, ખબર ન હોય એ તો છટકબારી છે. બાપુ, આજે એક પત્રકાર પરિષદ થઈ અને પત્રકાર પરિષદમાં
વિશ્વેશ્વરી ભારતીજીએ આરોપ લગાવ્યા છે કે જે રીતે દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું ને એ જ રીતે સરખેજના આશ્રમમાં મારું વસ્ત્રહરણ કરવાનો પ્રયાસ થયો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મારા રૂમને બાપુનો રૂમ ગણાવવામાં આવ્યો અને મારા કબાટને ખોલી એ વસ્ત્રો પ્રદર્શિત કરી મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એમણે એમ પણ કહ્યું છે કે જાણી જોઈને આવું કરવાનો પ્રયાસ કરાયો છે. શું કારણ બાપુ એક સાધ્વીજીને બદનામ કરવા પાછળનું? ના, એ પોલીસ પ્રોટેક્શન સાથે હતું અને જોવા ગયા હતા, બરાબર. છતાંય મેં કોઈ નિવેદન આપ્યું નથી અને હું કોઈની અંગત બાબતમાં જવા માગતો જ નથી અને હું પણ માગતોય નથી ક્યારે મેં અંગત કોઈના જીવનમાં જવા માગીશ પણ નહીં. એ મારા અંગત જીવનમાં જવા ઉતર્યા હતા, હું ક્યાંય અંગત જીવનમાં ઉતરતો નથી કોઈના અને મારે એમાં કોઈ. હરિહરાનંદજી, આ સાધ્વીજીએ એમ પણ કહ્યું કે મારા ભાઈની નિરાધાર દીકરી હતી એ મારી સાથે છે, એ દીકરીને મારી દીકરી બતાવવામાં આવી, સાથે જ મારા વસ્ત્રોને મારા રૂમને ઋષિ ભારતી મહારાજનો રૂમ બતાવવામાં આવ્યો અને તમારા બીજા શિષ્યો, તમારા બીજા સમર્થકોએ તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. આજે અમને ખુલીને આરોપ લગાવ્યો છે. શું કારણ એક સાધ્વી ઉપર આ પ્રકારે આંગળી ઉપાડવાનું? શું કારણ એક આંગળી સાધ્વીજી ઉપર ઉઠાવવાનું? ના ના ના, એવું કહે, મેં કોઈને બદનામ કર્યા નથી અને હવની કર્મે હવ થતું હોય છે તો એમાં મારે કાંઈ વિશેષ માહિતી આપવાની રહેતી. ઋષિ ભારતીજી, હું પહેલેથી કહેતો રહ્યો છું અને એક અનેક ચર્ચાઓમાં આપને જોડ્યા પણ છે, તમે સંન્યાસી આ પ્રકારે ઝઘડો, સંન્યાસીઓના આ પ્રકારના ઝઘડા સામે આવે, અમે તો સંસારી છીએ, સંસારીને અલગ અલગ મોહમાયા પણ હોય, પણ સંન્યાસી આ પ્રકારે ઝઘડે તો સ્વાભાવિક રીતે જ સનાતન સંસ્કૃતિનું ખરાબ દેખાય ને, હિન્દુ ધર્મનું ખરાબ દેખાય ને. શું કારણ તમે લોકો સંન્યાસી થઈને પણ આ પ્રકારે ઝઘડા કરો છો અને આપણી સંસ્કૃતિ ઉપર કોઈને આંગળી ઉઠાવવાનો અવસર આપો છો? શું કારણ? જુઓ, આ આખરે તો આપણે ભારત વર્ષને વિશ્વમાં વસેલા 125 કરોડ હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચી રહી છે. મારા ઉપર વડીલ સંતોના ફોન આવ્યા છે કે આ બાપુ સારું નથી થયું, પણ આ ઇસ્યુ આખો મેં ઊભો જ નથી કર્યો તો હું આમાં કઈ રીતે રોનકભાઈ નિમિત્ત બની શકું? તમે જુઓ, આખા અમદાવાદમાં લગભગ અવંતિકા ભારતી બાપુ જેમને આ ભારતીય આશ્રમનો પાયો નાખ્યો, એમની 50મી નિર્વાણ તિથિ અને પોતાનું જીવન, આખી જિંદગી કલ્યાણાનંદ ભારતી બાપુએ ભારતી બાપુને સમર્પિત કર્યું હતું એવા એક મહામંડલેશ્વર કક્ષાના સંત, એનો 16 ભંડારો પણ આવવાનો હતો જેના તમામ આયોજન થઈ ચૂક્યા હતા, પત્રિકાઓ બંટાઈ ગઈ હતી, સાધુ સંતોને આમંત્રણ અપાઈ ચૂક્યા હતા અને છતાં પણ આવા કાર્યોમાં વિઘ્ન કરી અને આ પ્રસંગને આખો ડેમેજ કરવાના જે પ્રયાસો થઈ રહ્યા છે, હું તો એમ કહું આજે ભારતી બાપુનો આત્મા ખૂબ દુઃખી થતો હશે. આખા વિવાદનો અંત શું હોઈ શકે? અને હું એટલે પૂછું છું, આ વિવાદના કારણે મારી સનાતન સંસ્કૃતિ બદનામ થાય છે ક્યાંક, હિન્દુ ધર્મ ઉપર કોઈ આંગળી ઉઠાવવાની હિંમત એટલે કરે છે, ભગવા ઉપર એટલે કરે છે કે આ પ્રકારના વિવાદ થાય છે, વિવાદનો અંત શું બાપુ? અંત તો બીજું કાંઈ નહીં. મેં શિષ્ય પર એણે મને એવું પણ મીડિયામાં બોલાવ્યું, એ આવા ગુરુનું સ્વીકારતો નથી તો હું શિષ્ય તરીકે એને સ્વીકારતો નથી, બાકી કોઈ વિવાદ છે નહીં. આશ્રમ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે, આશા રાખો આ વિવાદનો અંત આવે. હવે બીજા એક આશ્રમના વિવાદની વાત કરી લઉં. રાજકોટના લોઢીકા તાલુકાની વાત છે, વાગુદળ આશ્રમ, મહંત યોગી ધર્મનાથના કાંડનો પર્દાફાશ થયો છે. જુઓ છો ને આશ્રમ, સોમવારે રાત્રે વાગુદળ આશ્રમના મહંત યોગી ધર્મનાથ અને તેમના શિષ્યો એ રાજકોટના માર્ગ પર આતંક મચાવ્યો હતો. પહેલાં જે આતંક હતા એના વિઝ્યુઅલ જોઈ લેજો, એના આતંક મચાવ્યો હતો. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી ગાડીનો કાચ તોડી નાખ્યો અને ત્યારબાદ રોડ ઉપર જબરજસ્ત તમાશો કર્યો, લોકોને હેરાન કર્યા. પોલીસે બાદમાં તેમને ટીંગાટોળી કરી, દ્રશ્યો પણ જોજો, ટીંગાટોળી કરીને ત્યાંથી દૂર કરવા પડ્યા. આપ આ દ્રશ્યો જોઈ શકો છો, જે રોડ ઉપર આખો તમાશો થયો હતો એ જોઈ શકો છો. આ એક ગાડી સરકારી અધિકારીની ગાડી હતી અને રોડ ઉપર જે આ બાપુએ તમાશો કર્યો, તપાસ કરતાં ખબર પડી કે આ જે આતંક મચાવનારા યોગી ધર્મનાથ આશ્રમના જે છે યોગી ધર્મનાથજી,
એમનાથી આશ્રમમાં ચેકિંગ થયું તો ખબર પડી કે અહીંયા તો લીલા ગાંજાના લીલા છોડ પણ છે. એ દ્રશ્યો પણ જોજો. આજે પોલીસે ત્યાં ચેક કર્યું ત્યારે ત્યાં ગાંજાના છોડ મળ્યા. પોલીસ એનડીપીએસની ટીમ લઈને ગઈ છે, તપાસ કરાઈ રહી છે. હવે બીજી વાત કરી લઈએ. આ જે છે અભય યોગીજી, ધર્મનાથજી, ગ્રામજનોનો આરોપ છે કે 2.5 વર્ષ પહેલાં કોન્ટ્રાક્ટર તરીકે જીવન જીવતો જિજ્ઞેશ ધામેલિયા હવે આશ્રમનો મહંત બની ગયો અને નામ ધારણ કર્યું યોગી ધર્મનાથ. ગામના સરપંચનો દાવો છે કે સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર આશ્રમ બનાવ્યો, દાણા જોવાનું શરૂ કર્યું, લોકોના દુઃખ દર્દ મટાવવાની વાતો કરી અને લોકો ત્યાં પહોંચવા મળ્યા. આ પાછા સોશિયલ મીડિયાના કેટલા શોખીન એ પણ જોજો. સોશિયલ મીડિયાના જબરદસ્ત શોખીન, દુનિયાભરના વિડીયો બનાવવાના અને વિડીયો પછી સોશિયલ મીડિયા પર મૂકવાનો. ખેર, અહીંયા હવે તપાસ શરૂ થઈ છે. ખરેખર હકીકત છે શું? પોલીસ ચોક્કસથી સામેલ આવશે. અંતમાં એટલું ચોક્કસથી કહીશ, આશ્રમ આસ્થાનું કેન્દ્ર હોય છે. ભગવા ધારણ કરનાર એ સાધુ સંતો, ધર્મની અને આધ્યાત્મિકતાની વાત અને સંસ્કારની વાત આગળ વધારતા હોય છે. આપ જ્યારે ભગવા ધારણ કરો છો ત્યારે સંસારી મટતી જાઓ છો. સંસારીઓની મોહમાયા જો તમારામાં હોય તો પછી તમારામાં ને અમારામાં કોઈ ફરક નહીં. અમને પણ ખોટું કરવાનો અધિકાર નથી, પણ અમે જ્યારે ખોટું કરીએ છીએ ત્યારે ભગવાધારી અમને રસ્તો બતાવે છે. પણ કોઈ ભગવાધારી માર્ગ ભટકી જાય તો એને કોણ રસ્તો બતાવે?